वेलकम माय डियर जीनियस फ्रेंड्स, स्वागत छे तमारो तमारी फेवरेट चैनल मोदी टीम में। मित्रों, आज आपणे गाला एसाइनमेंट धोरण 10 नू पेपर 6 नू सेक्शन सी सॉल्व करवाना छे। सो इट इज गोइंग टू बी अ वेरी वेरी इंटरेस्टिंग वीडियो फॉर यू। सो नाउ लेट्स स्टार्ट। सेक्शन सी आपणे आज सॉल्व करवाना छे। तो तमने सलाह आपीश के तमे पण आना पछी वीडियो ज्यां योग्य लागे पोज करीने सॉल्व करजो, जेथी तमने आ जे कंसेप्ट छे पूरु क्लियर थई जशे। ओके, सो नाउ लेट्स स्टार्ट सेक्शन सी पेपर नंबर 6 गाला असाइनमेंट बेसिक। ओके, तो पहलो प्रश्न छे आपणे आ अवलोकनो आप्या छे आपणे 62 67 82 आनो मध्यक अने मध्य शोधवानो छे। तो मध्यक शोधवा माटे आपणे अवलोकनोनो सरवाळो करीशुं। तो अवलोकनोनो सरवाळो मळे छे आपणे 588। આપણો સૂત્ર છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ આઈ અપોન 588/8। 8 ક્યાંથી મળ્યા? તો જો ટોટલ અવલોકનો કેટલા છે, 1 2 3 4 5 6 7 8, અહીંથી આપણને 8 મળે છે। 8 થી 8 ડિવાઈડ કરીશું તો આપણને મળશે 73.5। હવે મધ્યસ્થ શોધવાનો છે। યાદ રાખજો મિત્રો, મધ્યક શોધવા માટે જે અવલોકનો છે એને તમારે ચડતા ક્રમમાં મૂકવા પડે। તો જો સૌથી નાની સંખ્યા એનાથી મોટી, એનાથી આ રીતે કન્ટિન્યુઅસ તમારે મૂકવાની, એટલે એન બરાબર પડશે 8। 8 કેવી સંખ્યા છે? બેકી, એટલે આપણું આ સૂત્ર આવશે એમ બરાબર એન અપોન 2 નું અવલોકન પ્લસ એન અપોન 2 પ્લસ 1 નું અવલોકન છેદમાં 2। એની જગ્યાએ 8 મૂકશો તો 2 ચોક 8, 2 ચોક 8, એટલે ચોથું અવલોકન પ્લસ 5મું અવલોકન છેદમાં 2। ચોથું અવલોકન અહીંથી જો, ચોથું અવલોકન છે આપણું આ 71, 5મું છે 71 + 75/2, 146/2, આનાથી ડિવાઈડ કરો 73, આ આપણો જવાબ। આગળનો દાખલો છે, આ માહિતી આપી છે એનો આપણે મધ્યક શોધવાનો। તો જો આમાં જે વર્ગ લંબાઈ નથી, વર્ગ અંતરાલ વગરની માહિતી છે, એટલે આ ફોર્મ્યુલા તમને ઈઝી પડશે। એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફ આઈ એક્સ આઈ અપોન સિગ્મા એફ આઈ। તો જુઓ, 10 × 10 20 × 20 36 × 3 108, 40 × 4 160, 50 × 3 150, એ રીતે। તો આનો ટોટલ મળે છે આપણને 1779। સિગ્મા એફ આઈ છે 30, ફોર્મ્યુલા છે આપણું સિગ્મા એફ આઈ એક્સ આઈ અપોન સિગ્મા એફ આઈ, સિગ્મા એફ આઈ એક્સ આઈ છે 1779 છેદમાં 30, 30થી ડિવાઈડ કરશો તો મળશે 59.3, આ આપણો જવાબ। એકદમ સહેલો દાખલો છે મિત્રો। જો જો 2x + y = 23, 4x - y = 19, તો 5y - 2x અને y / x - 2 ની કિંમત મેળવો। તો સૌથી પહેલા મિત્રો, આ જે સમીકરણો આપ્યા છે એના પરથી આપણે x અને y ની કિંમત શોધીશું। તો જો પહેલા y થી y નો લોપ થઈ જશે, 2 ને 4 6x, 2 નો સરવાળો 42, 6 આના છેદમાં 6 7 7। હવે x ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકીશું તો જ્યાં x છે ત્યાં 7 7 2 14, 14 પેલી બાજુ જઈને માઇનસ, એટલે y = 9। હવે જે આપણે જેની કિંમત શોધવાની છે ત્યાં મૂકું, પહેલી તો આની કિંમત શોધવાની છે 5y - 2x, એટલે y ની જગ્યાએ 9, x ની જગ્યાએ 7, x = 7 અને y = 9 આપણને મળ્યા છે। તો જો 9 × 5 = 45, 7 × 2 = 14, કેટલા મળ્યા 31। પછી છે y / x - 2, એટલે y એટલે 9, x એટલે 7/2, 2 × 7 = 14, 14 માંથી 9 બાદ થશે, -5/7, આ આપણો આન્સર। ઓકે, જો સમીકરણો 2xy - 5 = 0 અને px - 6y - 8 = 0 ના ઉકેલ અનન્ય હોય, p ની કિંમત શોધો। તો જો અનન્ય ઉકેલ માટે a1/a2 ≠ b1/b2 હોવું જોઈએ। હવે જો a1 ની જગ્યાએ 2, a1 a2 b1 b2 c1 c2 એ કાઢતા મેં તમને બતાવી દીધું છે, a2 ની જગ્યાએ p, b1 એટલે 3/6। તો જો 2/p ≠ -3/6, તો 3 × 3 = 3, 3 × 2 = 6, ક્રોસ ગુણાકાર થશે તો p ≠ 2 × 4, એટલે -4 સિવાયની અન્ય કોઈ સંખ્યા હોઈ શકે છે, બરાબર, એ આપણો જવાબ। દ્વિઘાત સમીકરણ
टू एक्स स्क्वायर माइनस सिक्स एक्स प्लस नाइन अपॉन टू बराबर जीरो ना बीज पूर्णवर्गनी रीते मेळवो। अहीं आपणे एलसीएम लईशुं तो बे दू चार एक्स स्क्वायर छ दू बार प्लस नौ। हवे जो आ पूर्ण बहुपदी ऑलरेडी छे ज, આપણે જે સૂત્રની મદદથી આપણે સોલ્વ કરીએ છીએ એમાં આપણે પૂર્ણક બનાવવું પડે છે, પણ આ તો ઓલરેડી પૂર્ણક બહુપદી છે જ, બરાબર? તો પૂર્ણક બહુપદી છે આપણે, એટલે ધોરણ દસમાં તમે શીખી ગયા એ રીતનું તમે ઉપયોગ કરી શકો છો, બરાબર? તો જો આનો વર્ગમૂળ ટુ એક્સ એનો હોલ સ્ક્વેર, આનો વર્ગમૂળ ત્રણ એનો હોલ સ્ક્વેર, બે ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ છેલ્લા પદનું, જો તો બે દુ ચાર તરી બાર એક્સ આવે છે, એટલે આ પૂર્ણક બહુપદી છે। તો પૂર્ણક બહુપદીમાં શું કરીએ છીએ આપણે, પહેલા પદનો વર્ગમૂળ માઇનસ છેલ્લા પદનો વર્ગમૂળ એનો હોલ સ્ક્વેર, એટલે ટુ એક્સ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, માઇનસ થ્રી પહેલી બાજુ એટલે પ્લસ થ્રી, બે ક્યાં જશે આના છેદમાં આપણો, બરાબર? આ ઓગણચાલીસમો દાખલો છે, એ ઇઝ ઇક્વલ ટુ સેવન, એ થર્ટીન બરાબર પંદર આપેલ હોય તો ડી અને એસ થર્ટીન શોધો। તો જો એ થર્ટીન બરાબર પંદર, એ થર્ટીન એટલે શું થશે, એ પ્લસ બાર ડી, એક ઓછા કરી લખવાના, એ તો તમે જાણો છો મિત્રો। તો હવે એની જગ્યાએ સાત આવશે, સાત પહેલી બાજુ એને માઇનસ આઠ, આઠ આના છેદમાં, તો ચાર દુ આઠ, ચાર તરી બાર, એટલે ડી બરાબર મળશે આપણને ટુ અપોન થ્રી, બરાબર? એસ થર્ટીન, એસ થર્ટીન માટે આપણો આ સૂત્ર છે, એન થર્ટીન અપોન ટુ, ટુ એની જગ્યાએ સાત, એન થર્ટીન માઇનસ વન, ડીની જગ્યા ટુ અપોન થ્રી, તેરમાંથી એક બાદ થશે બે, તો વન મિનિટ ફ્રેન્ડ્સ। તો જો ત્રણ ચોક બાર, તો ચાર દુ આઠ થશે, ચૌદ ને આઠ બાવીસ, બે થી બાવીસ ને ડિવાઈડ કરીશું તો અગિયાર, કેટલા થશે 143, અગિયાર ગુણ્યા તેર। તો અહીંયા મેં એક મિસ્ટેક કરી હતી, એ થર્ટીન બરાબર પાંત્રીસ છે, પણ મેં પંદર લીધા છે, એટલે આ બીજી વખત બીજો દાખલો પણ તમને શીખવાડી દઉં છું, ઓરિજિનલ દાખલો જો આવ્યો, એમાં કંઈ નહીં થશે, એ થર્ટીની જગ્યાએ પાંત્રીસ મૂકીશું, એ રીતે તમારે જવાબ લખશો, એટલે એક કે સાત એક ફ્રી, મેં તમને બે દાખલા શીખવાડી દીધા। જો વન ટુ ફોર, ફોર વાય એક્સ સિક્સ અને થ્રી ફાઇવ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શીર્ષ બિંદુઓ હોય તો એક્સ અને વાય શોધો। તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણના જે વિકર્ણો છે પરસ્પર દુભાગે છે, બરાબર? એટલે આ વિકર્ણો થયા એસી અને બીની, એટલે આ જે પી જે છે એ એસીનું મધ્યબિંદુ અને બીનીનું મધ્યબિંદુ બંનેનો મધ્યબિંદુ થશે। એટલે જો વન પ્લસ એક્સ અપોન ટુ, ટુ પ્લસ સિક્સ અપોન ટુ ઇઝિકલ ફોર અપોન થ્રી અપોન ટુ પ્લસ ફાઇવ અપોન, તો જુઓ કમ્પેરિઝન કરો, વન પ્લસ એક્સ અપોન ટુ ઇઝિકલ ટુ સેવન અપોન ટુ, ટુ થી ટુ વાત થશે, વન પ્લસ એક્સ ઇઝિકલ ટુ સેવન, વન અહીંયા આવીને માઇનસ, એટલે એક્સ બરાબર છ, અહીંયા બે થી બે વાત થઈ છે, ફાઇવ પ્લસ વાય બરાબર આઠ, પાંચ પેચી પહેલી બાજુ જઈને માઇનસ, એટલે વાય બરાબર આઠ। ઓકે, આવા દાખલા ઘણી વખત આવી ગયો છે, સેમ દાખલો, બિંદુઓ પી ટુ માઇનસ થ્રી અને ક્યુ દસ વાય વચ્ચેનું અંતર છે દસ એકમ, તો વાયની કિંમત શોધો, એકદમ સિમ્પલ દાખલો છે, ડિસ્ટન્સ આપ્યું છે, અંતર આપ્યું છે, એટલે આપણે અંતર સૂત્રનો આમાં ઉપયોગ કરીશું, ડિસ્ટન્સ આપ્યું છે એટલે ડિસ્ટન્સ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીશું। તો જુઓ આ છે એક્સ વન, આ વાય વન, આ એક્સ ટુ અને આ વાય ટુ, બરાબર? તો પી ક્યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ વન માઇનસ એક્સ ટુ નો હોલ સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ, પીક્યુની જગ્યાએ દસ, બે માઇનસ દસનો વર્ગ, વાય માઇનસ માઇનસ પ્લસ થ્રી, તો જો દસનો વર્ગ સો, બે માઇનસ દસ માઇનસ આઠ, માઇનસ આઠનો વર્ગ ચોસઠ, આનો વિસ્તાર કરતા આપણને આ મળશે, વાય સ્ક્વેર પ્લસ સિક્સ વાય પ્લસ નાઇન, તો જો વાય સ્ક્વેર પ્લસ સિક્સ વાય, ચોસઠ ને નવ તોતેર, સો પહેલી બાજુ જઈને શું થઈ જશે માઇનસ, સો માઇનસ તોતેર એટલે માઇનસ સત્યાવીસ, સત્યાવીસના અવયવ પાડી છ લાવવા છે, નવ તરી સત્યાવીસ, નવમાંથી ત્રણ બાદ થશે છ, એટલે વાય પ્લસ નાઇન, વાય માઇનસ થ્રી, એટલે વાય બરાબર માઇનસ નવ અથવા વાય બરાબર ત્રણ। ઓકે, એક સેન્ટીમીટર વ્યાસ અને આઠ સેન્ટીમીટર લંબાઈ વાળો એક સળિયો છે, તેમાંથી અઢાર મીટર લંબાઈનો એક સરખી જાડાઈનો તાર બનાવતા
તાર કો અથવા સળિયો બનાવતા તો તે તારની જાડાઈ શોધો. અહીંયા પહેલા વસ્તુ સમજો મિત્રો, જેમ કે સપોઝ આ સળિયો છે, આ રીતે મૂકીએ તો આની લંબાઈ કરવાય કહેવાય, પણ જ્યારે આપણે એને ઊ કરી દઈએ તો શું થઈ જાય? એચ. એ વસ્તુ યાદ રાખો. અને જાડાઈ એટલે કે એનો વ્યાસ, બરાબર. તો જો તારની લંબાઈ પહેલા જ્યારે આપણે બીજો સળિયો બનાવીએ પહેલા એની ત્રિજ્યા છે 1/2, 1 સેન્ટીમીટર વ્યાસ છે એટલે ત્રિજ્યા થશે 1/2 સેન્ટીમીટર, ઊંચાઈ થશે 8 સેન્ટીમીટર. હવે તારની જાડાઈ એટલે આર આપણે શોધવાનો છે અને ઊંચાઈ 18 મીટર છે. જો આ વસ્તુ તમે યાદ રાખજો મિત્રો, અહીંયા થાપ ખાઈ જાઓ છો. 18 મીટર, તો મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવું પડશે. તો 18 × 100 એટલે કેટલા થશે? 1800, કારણ કે આ સેન્ટીમીટર છે તો આ પણ સેન્ટીમીટર થશે. હવે એક વસ્તુમાંથી જ્યારે બીજી વસ્તુ બનાવીએ તો બંનેના ઘનફળ સરખા હોય છે, એટલે પહેલા સળિયાનો ઘનફળ બરાબર પછીના સળિયાનો ઘનફળ. તો આપણો સૂત્ર છે પાઈથી પાઈ કેન્સલ. R1² એટલે 1/2 નો વર્ગ, H1 એટલે 8. આ R2 આપણે શોધવાનો છે અને આ છે 1800, બરાબર. તો એ 1/2 નો વર્ગ 1/4, 4 × 2 = 8. એટલે 800² બરાબર 2/1800, 2 × 2 = 2, 2 આને ડિવાઈડ કરશું તો 900. તે એટલે R2 બરાબર 1/30. પણ આપણને જાડાઈ એટલે આપણને વ્યાસ શોધવો છે. તો વ્યાસ એટલે 2 × 3, એટલે 2 × 1/30, બરાબર. એટલે આપણને મળશે 0.67 સેન્ટીમીટર. ઓકે, હવે જુઓ, ગોપી પોતાના માછલી ઘર માટે એક દુકાનમાંથી માછલી ખરીદી છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. આ ટાંકીમાં 5 નર અને 8 માદા માછલી છે. બહાર કાઢેલી માછલી નર માછલી હોય તેવી સંભાવના, વેરી સિમ્પલ. તો 5 નર 8 માદા ટોટલ કેટલા થયા? 13 માછલી. તો બહાર કાઢેલી માછલી નર હોય એટલે M/N એટલે 5/13. આપણો આન્સર. બીજો છે, એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ અને 4 લાલ લખોટી છે. તો આ લખીએ આપણે, ટોટલ 9 લખોટીઓ થઈ. પહેલો પ્રશ્ન છે કે પસંદ કરેલી લખોટી સફેદ હોય તો સફેદ કેટલી છે આપણી પાસે? સફેદ છે 2, એટલે આપણો જવાબ થશે 2/9. બીજું છે ભૂરી કેટલી છે? 3, એટલે 3/9. 3 × 3 = 3, 3 × 9 1/3. લાલ રંગની હોય એટલે 4 M/N 4/9. આપણો જવાબ. તો મિત્રો, અહીંયા આપણો આ સેશન પૂરું થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. હેવ અ વેરી નાઇસ ડે.